नमस्ते विद्यार्थी मित्रों, चलो आपणे જે છે ઈ સંસ્કૃત ધોરણ 7 તો છઠ્ઠામાં તો તમારા માટે સંસ્કૃત વિષય નવો વિષય નથી. શું કામે તો કે છઠ્ઠા ધોરણમાં આપણે સંસ્કૃત જે છે એ શીખતા આવ્યા છીએ. હવે 7મામાં 8મામાં 9મામાં બરાબર, હવે આગળ ને આગળ સંસ્કૃત આવશે, તમારે 10 ધોરણ સુધી તો આવશે જ બરાબર. ચલો હવે આપણે જોઈએ કે ધોરણ 7 સંસ્કૃતમાં સૌથી પ્રથમ જે છે આપણે ચેપ્ટરની પહેલા ચેપ્ટરની શરૂઆત કરીએ ચિત્રપદાની. તો એની પહેલા જે છે આજે આપણે શું શીખવાના છીએ તો કે વંદના. છઠ્ઠામાં પણ આપણે આવ્યું હતું વંદના એટલે શું, તો કે વંદન નમસ્કાર. અહીંયા જે છે એ અભ્યાસ શીખતા પહેલા અભ્યાસ કરતા પહેલા વંદન નમસ્કાર કરવામાં આવે છે. કોને? તો કે સરસ્વતી દેવીને, જે વિદ્યાની દેવી છે. તો કે સરસ્વતી દેવીને વંદન કરવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ કે તો કે સંસ્કૃત ભાષા રૂપી માતા જે છે બરાબર, કે ઘણા બધા ગુજરાતી છે, હિન્દી, મરાઠી, તમિલ બરાબર, તો મલયાલમ, તો આવી બધી ભાષાઓનો જે મોટા પ્રમાણનો જે શબ્દ જે છે બરાબર, શબ્દ ભંડોળ સંસ્કૃત ભાષામાંથી વિકસ્યું છે. તેથી તે આવી પ્રાંતીય ભાષાઓની જનની કહેવામાં આવે છે. આપણે છઠ્ઠામાં જોઈ ચૂક્યા છીએ. તો એ સંસ્કૃત ભાષા રૂપી માતાને વંદન કરવામાં આવ્યા છે. ત્યાર પછી દીવાની જ્યોતને વંદન કરવામાં આવે છે. અને ત્યારબાદ શ્રી ભગવાન વિષ્ણુને જે છે એ નમસ્કાર કરવામાં આવ્યા છે. જોતાજી બાળ મિત્રો શ્લોક સમજીએ આપણે એની પહેલા સૌપ્રથમ આપણે શબ્દાર્થ સમજીશું, ત્યારબાદ છે આપણે શ્લોકની સમજૂતી મેળવીશું અને ભાષાંતર શીખતા જશું સાથે સાથે. કારણ કે શ્લોકના ભાષાંતરમાં અથવા શ્લોક કૃતિમાં પૂછાય તો આપણે વાંધો ન આવે. અને ત્યારબાદ છે આપણે શ્લોક ગાન કરીશું. ઓકે, ચલો શબ્દાર્થ જે છે એ જોઈ લઈએ. સર્વભૂતેશું, સર્વભૂતેશું મતલબ બધા પ્રાણીઓમાં, સંસ્થિતા મતલબ રહેલી છે, સમય કરતા સારી રીતે, ધ્યાયામી એટલે ધ્યાન ધરું છું, શત્રુ બુદ્ધિ વિનાશાય એટલે કે શત્રુઓની બુદ્ધિના વિનાશ માટે, મુકમ એટલે મુગાને. ત્યાર પછીના શબ્દ જોઈએ તો કે ગિરિમ તો પર્વત, લંઘયતે એટલે ઓળંગ આવે છે, પરમાનંદ માધવમ એટલે પરમ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુને, અહમ વંદે એટલે હું વંદન કરું છું. તો આ શું થયું બાળ મિત્રો, આજે આપણે વંદનાના જે 4 શ્લોક શીખવાના છીએ તો એના શબ્દાર્થ છે. હવે આપણે શું શીખવાના છીએ તો કે આપણે બધા શ્લોક છે એની સમજૂતી મેળવીશું સાથે સાથે ભાષાંતર પણ શીખતા જઈશું. તો એની પહેલા બાળ મિત્રો તમે તમારી નોટબુકમાં આ બધા જે છે શબ્દાર્થ એ તમે લોકો લખી રાખો બરાબર, પછી જોઈએ આપણે શ્લોક જે છે એ બધા સમજીએ. ચલો બાળ મિત્રો આપણે જોતા જઈએ અને શ્લોકની સમજૂતી મેળવતા જઈએ. જોઈએ આપણે પહેલો શ્લોક. યાદેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ. યાદેવી એટલે કે જે દેવી, સર્વભૂતેષુ એટલે બધા પ્રાણીઓમાં, વિદ્યારૂપેણ એટલે વિદ્યારૂપે, સંસ્થિતા મતલબ રહેલી છે, નમસ્તસ્ય 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 નમો નમઃ, તો કે તેને નમસ્કાર. હવે આપણે એને ગોઠવીએ શું થાય તો કે જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યા રૂપે રહેલી છે તેને નમસ્કાર હો, નમસ્કાર હો, તેને વારંવાર નમસ્કાર હો. જો સમજાઈ ગયું સાવ સહેલો છે. બીજું જોઈએ, પઠામી સંસ્કૃતમ નિત્યમ, વદામી સંસ્કૃતમ સદા, ધ્યાયામી સંસ્કૃતમ સમ્યક, વંદે સંસ્કૃત માતરમ. પઠામ એટલે વાંચું છું, સંસ્કૃત એટલે સંસ્કૃતનું, નિત્યમ એટલે હંમેશા, સદા એટલે હંમેશા થશે, વદામી એટલે બોલું છું. ત્યાર પછી જોઈએ ધ્યાયામી એટલે ધ્યાન કરું છું, સમ્યક એટલે સારી રીતે, વંદે સંસ્કૃત માતરમ એટલે સંસ્કૃત ભાષા રૂપી માતાને વંદન કરું છું. હવે આપણે એને ગોઠવીએ તો કે હું હંમેશા સારી રીતે હું હંમેશા સંસ્કૃત વાંચું છું. પછી જોઈએ હું હંમેશા સંસ્કૃત બોલું છું, હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું અને હું સંસ્કૃત ભાષા રૂપી માતાને વંદન કરું છું. તો અહીંયા જે છે બીજા શ્લોકમાં, પહેલા શ્લોકમાં જોયું કે દેવી સરસ્વતીને નમસ્કાર કરવામાં આવે છે, બીજા શ્લોકમાં જે છે સંસ્કૃત ભાષા રૂપી માતાને વંદન કરવામાં આવે છે, ત્રીજા શ્લોકમાં જોઈએ આપણે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. કોઈ પણ જે આપણે આપણા કોઈ પણ એવા જે પ્રોગ્રામો હોય તો એની શરૂઆત કરતા પહેલા આપણે શું કરીએ, દીપ પ્રાગટ્ય કરીએ અને આપણે જે છે દીવાને દીવો પ્રગટાવી અને દીવાની જ્યોતને નમસ્કાર કરીએ છીએ. શુભ એટલે સારું, કરોતુ એટલે કર ને કલ્યાણ એટલે કલ્યાણ, આરોગ્ય એટલે આરોગ્ય. પછી શું કીધું, ધન સંપદમ એટલે ધન સંપત્તિ બરાબર. હવે આપણે ગોઠવીએ
ઓકે શત્રુ બુદ્ધિ વિનાશ એટલે શત્રુઓની બુદ્ધિના વિનાશ માટે તો કે આપણે ગોઠવીએ તો શું થશે જો આ રીતેનું ભાષાંતર થશે હે દિવાની જુર શુભ કલ્યાણ કર આરોગ્ય અને ધન સંપત્તિ આપ શત્રુઓની બુદ્ધિના વિનાશ માટે તને નમસ્કાર હો અહીંયા જે છે એ કોને નમસ્કાર કરવામાં આવ્યો છે તો કે દિવાની જ્યોતને શત્રુઓની બુદ્ધિના વિનાશ માટે એની જે દુષ્ટ બુદ્ધિ હોય તો કે એના વિનાશ માટે જે છે એ દિવાની જ્યોતને નમસ્કાર કરવામાં આવે છે ચોથું જોઈએ તો કે પરમ આનંદ સ્વરૂપે વાસની ભગવાન વિષ્ણુને નમસ્કાર કરવામાં આવે છે જોતા જોઈએ આપણે મુકમ કરો દિવા ચાલમ પંગુમ લંગ યતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ સૌ પ્રથમ આપણે શબ્દોની સમજૂતી મેળવી લઈએ પછી એનું ગુજરાતી કરીએ તો કે મુકમ કરો તે એટલે મુકમ એટલે મુંગાને કરો તે એટલે કરે છે વાચાલમ એટલે બોલકા પંગુમ એટલે પાંગડાને અપંગ હોય ને લંગયતિ એટલે ઓળંગા આવે છે ગિરિમ એટલે પર્વત યત કૃપા એટલે કે જેની કૃપા તમહમ વંદે તો કે તેને હું વંદન કરું છું પરમાનંદ માધવમ એટલે તો કે પરમ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુને હવે ગોઠવીએ તો શું થશે જોઈએ તો કે જેની કૃપા મુંગાને બોલતો કરે છે પાંગડાને પહાડ ઓળંગાવે છે તેવા પરમ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુને હું નમન કરું છું અથવા તો હું નમસ્કાર કરું છું આપણે જોઈએ ને કે આપણે જે છે એ અપંગ હોય ચાલી શકતા હોય તો એ કોની કૃપા હોય તો શક્ય બને તો કે ઈશ્વરની ભગવાન શ્રી વિષ્ણુની જો કૃપા હોય બરાબર તો જે શક્ય બની શકે છે તો કે અહીંયા ચોથા શ્લોકમાં જે છે એ શ્રી વિષ્ણુ પરમ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુને નમસ્કાર કરવામાં આવ્યા છે તો ચલો આ જોયું આપણે બાળ મિત્રો કે આ ચાર શ્લોક જે છે એની આપણે એનું ભાષાંતર પણ શીખી ગયા હવે આપણે જે છે શ્લોક ગાન કરીએ તો એ શ્લોક જે છે આ રીતે છે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ બીજું જોઈએ પઠામિ સંસ્કૃતં નિત્યં વદામિ સંસ્કૃતં સદા ધ્યાયામિ સંસ્કૃતં સમ્યક વંદે સંસ્કૃત માતરમ ત્રીજું જોઈએ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે ચોથું જોઈએ મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદમ માધવમ નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું બાળ મિત્રો નવો પાઠ સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ